ફગસરા માર્કેટિંગ યાર્ડ ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવી હતી, જેમાં ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ભાજપની પેનલ બિનહરીફ ચૂંટાયા છે, ત્યારે હાલ 5મી વખત ચેરમેન તરીકે 87 ચૂંટાઈ આવ્યા હતા. અમરેલી જિલ્લાના બગસરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ભાજપની પેનલ બિનહરીફ વરણી કરવામાં આવી હતી, જેમાં ચેરમેન તરીકે કાંતિભાઈ સતાસિયા સતત 5મી વખત ચૂંટાઈ આવતા ફુલાર કરીને મોં મીઠું કરાવ્યું હતું. ત્યારબાદ હાલ આ માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવામાં આવનાર હોય, જેમાં બંને પદ બહુમતીના જોરે ભાજપ દ્વારા બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ તકે કોંગ્રેસના સભ્યો ગેરહાજર રહ્યા હતા, ત્યારે અમરેલી જિલ્લા રજિસ્ટ્રાર અને ચૂંટણી અધિકારી શ્રી તેથાણી સાહેબની ઉપસ્થિતિમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં કાંતિભાઈ સતાસિયાની ચેરમેન તરીકેની દરખાસ્ત બાબુભાઈ સખવાળાએ મુકતા સર્વાનુમતે પસાર કરતા માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે કાંતિભાઈ સતાસિયાની પસંદગી કરવામાં આવી હતી. તેમજ વાઇસ ચેરમેન વિકાસભાઈ મોદીની દરખાસ્ત સંજયભાઈ રફાળિયાએ મુકતા વિકાસભાઈ મોદી પણ બિનહરીફ વાઇસ ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા હતા. બગસરા માર્કેટિંગ યાર્ડમાં કુલ 16 સભ્યો છે, જેમાં ભાજપના 14 તેમજ કોંગ્રેસના 2 સભ્યો ચૂંટાઈ આવ્યા હતા, જેમાં ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી વખતે કોંગ્રેસના 2 સભ્યો ગેરહાજર રહ્યા હતા, તેમજ ભાજપના 14 સભ્યો હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે બગસરા માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન તરીકે કાંતિભાઈ સતાસિયા સતત 5મી વખત બિનહરીફ ચૂંટાયા, તેમજ વાઇસ ચેરમેન તરીકે વિકાસભાઈ મોદી સતત 3જી વખત બિનહરીફ તરીકે ચૂંટાયા હતા, જેને બગસરા શહેર ભાજપ પ્રમુખ એવી રીબડિયા, દાંતભાઈ વાળા, ધીરુભાઈ માયાણી, વિપુલભાઈ ક્યાડા તેમજ બગસરા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી રાજુભાઈ ભોળાભાઈ હિરપરા તેમજ ચૂંટાયેલ સભામાં ગોરધાભાઈ કાનાણી, પરસોત્તમભાઈ કુનડિયા, વલ્લભભાઈ ગોધાણી, બાવાલાલ મોવલિયા, દેવરાજભાઈ રાંક, બાબુભાઈ સખવાળા, સંજયભાઈ રફાળિયા, જયંતિભાઈ ખાંડલ, હાર્દિકભાઈ માધાણી સભ્યો દ્વારા ચેરમેન તેમજ વાઇસ ચેરમેનના મોં મીઠા કરાવી ફૂલહાર કરી અભિનંદન પાઠવ્યા હતા. આ તકે દિલીપભાઈ સંઘાણી દ્વારા પણ નવા ચૂંટાયેલા હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આગામી એપીએમસીમાં ઘણા પ્રોજેક્ટ અમે સરકારના જે પ્રોજેક્ટો છે લેવાની ગણતરીમાં છે, પ્રોજેક્ટ લેવા પછી એની જાહેરાત કરીશું. અગાઉ જાહેરાત કરી ઉત્પત્તિ નકામી છે, કુદરત કેવો સાથ આપે છે, ખેડૂતોનો હિત થાય એવા પ્રોજેક્ટ લઈ આવશું અને એમાંથી ખેડૂતોનો ફાયદો થાય એવી અમારી ગણતરી. અશોક મણવર, આઝાદ ન્યૂઝ, અમરેલી.